રામ રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે તારીખ એક ચાર સોળના રોજ તેમને મૂડી અનુક્રમે 60000 હજાર ચાલીસ હજાર અને પચાસ હજાર હતી વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડેલ છે કે મૂડી પર છ ટકા વિદ્યાર્થી મિત્રો વ્યાજ ગણવાનું રહી ગયેલ છે તો તેની ફૂલ સુધારણા નોંધ લખો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આ પ્રકારનો દાખલો આપે ત્યારે તમારે થોડું યાદ રાખવું પડશે મેં તમને શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે ભાગીદાર પેઢીને મૂડી આપે અને પેઢી ભાગીદારને મૂડી પર વ્યાજ આપે તો મૂડી પર વ્યાજથી કુલ નફામાં શું થશે વિદ્યાર્થી મિત્રો ઘટાડો થાય તો સૌથી પહેલાં તમારે અહીંયા લખવાનું છે મૂડી પર વ્યાજ તો દરેકને મૂડી પર વ્યાજ ગણીએ તો રામની મૂડી છે સાહીઠ હજાર સાહીઠ હજારના છ ટકા એટલે થશે છત્રીસો એવી જ રીતે રહીમની છે ચાલીસ હજાર એના છ ટકા એટલે થશે ચોવીસો એવી જ રીતે પચાસ હજાર રૂપિયા મૂડી ઈસુની છે એના છ ટકા એટલે થશે ત્રણ હજાર તો કુલ વિદ્યાર્થી મિત્રો નવ હજાર રૂપિયા મૂડી પર વ્યાજ થાય હવે વિદ્યાર્થી મિત્રો આજે મૂડી પર વ્યાજ થયું કુલ નવ હજાર એટલું વ્યાજ જો આ ભાગીદારો પોતે લેવા જાય તો નફામાં ઘટાડો થાય ઘટાડો એટલે કે માઇનસ તો તમારે અહીંયા લખવાનું મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો તો કુલ ઘટાડો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો નવ હજાર આ નવ હજાર ઘટાડો છે એ તમારે ત્રણ ભાગીદાર વચ્ચે વેચવાનો છે તો નફો કયા પ્રમાણમાં વેચાય નફા નુકસાના પ્રમાણમાં તો નફામાં ઘટાડો પણ કયા પ્રમાણમાં વેચાય નફા નુકશાના પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ચેન્જ અહીંયા આપી શકે અત્યારે નફા નુકશાનું પ્રમાણ આપેલ નથી પણ જો નફા નુકશાનું પ્રમાણ આપવું હોય તો તમારે એ મુજબ વેચવું પડે અત્યારે નફા નુકશાનું પ્રમાણ અહીં આપેલ નથી એટલે આપણે ત્રણેય માટે એક જેમ એક જેમ એક યુઝ કરીશું તો ત્રણેયના ભાગે વેચતા ત્રણ હજાર ત્રણ હજાર ત્રણ હજાર આવશે તો હવે તમારે છત્રીસોમાંથી ત્રણ હજાર જાય તો આવશે પ્લસ છસો ચોવીસોમાંથી ત્રણ હજાર જાય તો આવશે માઇનસ છસ્સો ત્રણ હજારમાંથી ત્રણ હજાર જાય તો આવશે ડેસ ત્યાં તમારે એડિંગ આપવાનું છે તફાવત વિદ્યાર્થી મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરમાં જેમ કીધું હતું તેમ તમારે યાદ રાખવાનું છે કે માઇનસ જે આવ્યું હોય એને તમારે ઉધાર કરવો પડે માઇનસ આવવું હોય એને તમારે ઉધાર કરવું પડે અને પ્લસ આવ્યું હોય એને તમારે જમા કરવું પડે તો લખીએ આપણે આમ નોંધ તારીખ નથી આપી તો આપણે લખીએ એક તો માઇનસ છે રહીમ તો અહીંયા લખવાનું રહીમના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રામના મૂડી કે ચાલુ ખાતે છસો છસો બાબત જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે લખી દેસુ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ફૂલ સુધારણા કરી તેના તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે કુલ ત્રણ માર્ક્સનો દાખલો છે તે પરીક્ષામાં પૂછાઈ શકે ત્યાર પછી આગળ વધીએ દાખલા નંબર તો વિદ્યાર્થી મિત્રો જેમ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેમ હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય તેવો દાખલો જોઈએ દાખલા નંબર આઠ ની રકમ વાંચું છું ખાસ ધ્યાન રાખજો

વધારો એમાંથી ઉપાડ પર વ્યાજ માઇનસ થાય તો ઉપાડ ઉપર વ્યાજ આપણને ગણેલું તૈયાર જ આપ્યું છે સત્યાવીસો બારસો અને પંદરસો આનો કુલ ટોટલ આવશે ચોપનસો તો આ જે ચોપનસો રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે નફા નુકશાના પ્રમાણમાં લતા ગીતા અને પ્રવીણા વચ્ચે ફાળવીશું પરંતુ અહીંયા આપણને નફા નુકશાનું પ્રમાણ આપેલ નથી એટલે આપણે એક જેમ એક્ઝામ એક એટલે કે સરખે હિસ્સે લઈશું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જ્યારે એક જેમ એક જેમ એક પ્રમાણ લેવામાં આવે ત્યારે ત્રણેયના ખાનામાં સેમ રકમ આવે કારણ કે ત્રણેય સરખે હિસ્સે લઈએ તો ચોપનસો ને ત્રણ વડે ભાંગીએ તો અઢારસો અઢારસો અને અઢારસો આવે હવે આપણે આનો તફાવત કાઢવાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખીએ તફાવત આમાં તો ચોપનસોમાંથી ચોપનસો જેટલે દેશ આવી જશે પહેલામાં જોઈએ લતામાં તો અઢારસો રૂપિયા એને પ્લસ આપવા પડે સામે એની પાસેથી ઉપાડ ઉપર સત્યાવીસો વ્યાજ લેવાનું એટલે કે હજી પણ લતા પાસેથી આપણે નવસો રૂપિયા લેવાના નીકળે છે ત્યાર પછી ગીતાને નફામાં અઢારસો રૂપિયા જેટલો વધારો થાય એની સામે બારસો રૂપિયાની પાસેથી વ્યાજ લેવાનું છે એટલે કે છસો રૂપિયા આપણે એને આપવાના રહેશે અને પ્રવેણાને એવી જ રીતે ત્રણસો આપવાના રહેશે સીધો અને સાદો નિયમ છે માઇનસ જે થયો હોય એની મૂડી ખાતું ઉધાર થાય અને પ્લસ થયું હોય એનું મૂડી ખાતે શું થાય જમા ક્રેડિટ તો લખીએ તારીખ એક લતા માઇનસ થઈ છે તો અહીંયા લખીશું લતાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ગીતાના મૂડી કે ચાલુ ખાતે તે પ્રવીણાના મૂડીકે ચાલુ ખાતે નવસો રૂપિયા ઉધાર છસો જમા ત્રણસો જમા ખૂબ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો આની બાબત જે લખીએ ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા કરી તેના તો આ રીતના તમારે બોર્ડમાં ત્રણ માર્ક્સનો દાખલો પૂછાતો હોય છે તમારે કમ્પ્લેટ આવી રીતના વ્યવસ્થિત ખાના પાડીને આમ નોંધ જે તમે અગિયારમાં શીખા છો એ મુજબ આમ નોંધ પણ કરવી પડે તો આ રીતના તમારો ત્રણ માર્ક્સનો દાખલો કમ્પલેટ થાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે આગળ દાખલા નંબર દસ દાખલા નંબર દસ છે એ સૌથી સહેલો છે તમને ચોપડીમાં અગિયાર દાખલા આપ્યા છે અગિયાર માંથી સૌથી સહેલામાં સહેલો દાખલો હોય તો દાખલા નંબર દસ છે એક જ નાનું એવું સૂત્ર તમારે યાદ રાખવાનું છે વાંચીએ પેલા રકમ રઘુવીરની આખરની મૂડી રૂપિયા એસી હજાર છે જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા બાર પાંચસો તથા નફાના રૂપિયા સત્તર આઠસોની અસર આપેલ છે સરોની મૂડી પર વાર્ષિક છ ટકાના દરે કેટલું વ્યાજ થાય તો આની માટે તમારે એક યાદ રાખવાનું છે સૂત્ર સરોની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નવ તો વિદ્યાર્થી મિત્રો તમને એવો પણ પ્રશ્ન થશે કે સાહેબ આવું જ સૂત્ર કેમ તો એ સૂત્ર જ્યારે આપણે આગળ ભાગીદારના મૂડી ખાતાવાળા દાખલા શીખીશું ત્યારે એની હું વિગતે ચર્ચા કરીશ અત્યારે તમારે આટલું સૂત્ર યાદ રાખવાનું છે તો સૌથી પહેલા લખીએ આપણે આખરની મૂડી એંસી હજાર પ્લસ ઉપાડ બાર હજાર પાંચસો તો કુલ આવશે બાણું હજાર પાંચસો એમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે જે નફાનો ભાગ હોય એને માઇનસ આપવાનો છે તો બાણું હજાર પાંચસો માઇનસ સત્તર હજાર આઠસો કરીએ તો ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા તમારી શરૂની મૂડી આવે તો હવે જવાબ આપી દઈએ સરોની મૂડી પર વ્યાજ બરાબર મૂડી કેટલી છે વિદ્યાર્થી મિત્રો ચુમ્મોતેર હજાર સાતસો એના છ ટકા તો ચુમ્માલીસો ને બ્યાસી રૂપિયા જવાબ આવે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડની અંદર ત્રણ માર્ક્સનો નાનો એવો સમ પૂછાય શકે હવે આપણે આ પહેલું ચેપ્ટર જે છે તેના ટૂંકા દાખલા પૂર્ણ કરેલ છે હવે તમારે ચેપ્ટર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શરૂ કરીશું આ વાર્ષિક હિસાબની અંદર તમારે અગિયારમાં ધોરણમાં તમે ભણી ગયા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આની અંદર તમારે બે ખાતા વિદ્યાર્થી મિત્રો પ્લસ થશે ભાગીદારના મૂડી ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું જે તમારે નફા નુકસાન ખાતા પછી બનાવવાનું આવશે તો આ બધા ખાતાની વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું